અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં માથાભારે શખ્સો પર પોલીસે કાર્યવાહી કરી છે. જી હા, લાલુ જાલિમ ગેંગના સભ્યોને જાહેરમાં લાવવામાં આવ્યા. આરોપીઓને સાથે રાખીને પોલીસ તપાસ કરી રહી છે. લોકોમાંથી આવારા તત્વોનો ડર કાઢવા માટે પોલીસ આ કાર્યવાહી કરી રહી છે. આપને જણાવી દઈએ, હાલ તો તમામ આવારા તત્વોનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે. પોલીસનો એક જ ઉદ્દેશ્ય કે લોકોનામાંથી આ અસામાજિક તત્વોનો ભય છે તે દૂર થાય અને પોલીસ પર વિશ્વાસ બેસે. સુરતમાં માથાભારે શખ્સોનો આતંક કઈ રીતે વધ્યો છે તેના સતત દ્રશ્યો, સતત કિસ્સાઓ આપણી સામે આવતા રહ્યા છે. તેની વચ્ચે લાલુ જાલિમ ગેંગના સભ્યોને જાહેરમાં લાવવામાં આવ્યા છે. આપ આ બે શખ્સોને જોઈ શકો છો. આ એ શખ્સો છે જે લોકોમાં ભયનો માહોલ ફેલાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ધાક ધમકી અને મારધાડના એ સતત પ્રયત્નો વચ્ચે પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત પોલીસ લાલુ જાલિમ ગેંગના સભ્યોને જાહેરમાં લાવી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત ધીવરે લાઈવ જોડાઈ ગયા છે. પ્રશાંત, જે પ્રકારે સુરતમાં ગુનાખોરી વધી રહી છે, પોલીસનું એક્શન મોડ ખૂબ જ જરૂરી છે. એક્શન મોડ હવે શરૂ થઈ ગયો એવું લાગી રહ્યું છે, કેમ કે લાલુ જાલિમ ગેંગના એ તમામ જે અસામાજિક તત્વો હતા તેમને જાહેરમાં લાવવામાં આવ્યા છે. શું મેસેજ? જી ચોક્કસ, કે જે લાલુ જાલિમ ગેંગનો આતંક હતો સીધા પીઆઈ છે, આપણે એમની જોડે જાણીશું. સર, કઈ રીતના સરઘસ કાઢવામાં આવ્યું? આઈપીસી 307 મુજબનો જે ગુનો દાખલ થયેલો ત્યારબાદ એની ધરપકડ કરવામાં આવેલી, ધરપકડ બાદ એનો રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને રિમાન્ડ દરમિયાન એનો જે ગુનાહિત ઇતિહાસ છે અને જે ગુનાવાળી જગ્યા છે એ જગ્યાએ જઈને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જેની અત્યારે પ્રોસેસ કરી રહ્યા છીએ. આરોપી પાસે અમે એની ઘરની ઝડપી કરતાં એના ઘરમાંથી એક દેશી તમંચો તથા 4 કારતૂસ મળી આવેલ છે. એના આધારે અમે અમરોલી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો પણ દાખલ કરેલ છે. ટોટલ 7 આરોપીને અત્યાર સુધી રાઉન્ડઅપ કરેલા છે. સાથે 7 આરોપીને માંથી 5ની અમે અટક કરેલી છે. 2 આરોપી હજી ઇજાગ્રસ્ત હોય એટલે એની અટક કરવાની બાકી છે. હજી પોતે લાલુ જાલિમ ગેંગ સાથે સંકળાયેલા હોય અને લાલુ જાલિમ ગેંગ હાલ નાર્કોટિક્સના ગુસ્સીડોકના ગુનામાં હાલ પોતે અંદર છે. નિકુંજ પણ માથાભારે આરોપી હોય જે તે વખતે એની ગુસ્સીડોકના ગુનામાં ધરપકડ થયેલી, પણ તેને રેગ્યુલર બેલ મળતા તે બેલ આઉટ છે અત્યારે હાલ. કે આ તા પીઆઈપીપી બ્રહ્મભટ્ટ કે હાલ જે રીતના આરોપી છે તેમનો સરઘસ કાઢવામાં આવ્યું છે અને હાલ જે રીતના પોલીસ કસ્ટડીમાં છે, જે નિકુંજ કરીને જે છે એ પણ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને જે રીતના લોકોમાં જે રીતના ભય કરાતો છે, કારણ થોડા 2 દિવસ પહેલાં જ અમરોલી વિસ્તારમાં એક સોસાયટીમાં પ્રમુખને લઈને એક કંઈક બબાલ થઈ હતી, જ્યાં નિકુંજ અને લાલુ ગેંગના જે લોકો છે જ્યાં હથિયાર સાથે પહોંચી ગયા હતા અને ત્યાં મારામારી કરી હતી. સાથે જ 2-3 લોકો ઉપર ચપ્પુઓરે હુમલો પણ કર્યો હતો, જેમાં પોલીસે નિકુંજ ગેંગના જેટલા 7 જેટલા ઇસમોની અટકાયત કરી હતી અને પોલીસે હાર જે વિસ્તારમાં તે આતંક મચાવતા આવ્યો છે એ વિસ્તારમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને તેમની ઉપર ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. જે રીતના અમરોલી વિસ્તારની અંદર લાલુ ગેંગનો ખોફ જોવા મળતો હોય છે, ત્યારે પોલીસે આ જે ગેંગના માણસો છે તેમને હાર તે વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું છે, જેથી લોકોમાં આ લોકોનો ખોફ જે છે એ દૂર થાય. કારણ જે રીતના દર વખતે અનેક વખત આ જાલિમ ગેંગના જે સામાન્ય માણસ હોય છે તેમને ટાર્ગેટ કરતા હોય છે, હેરાનગીતી કરતા હોય છે અને મારતા પણ હોય છે, જેને લઈને અનેક વખત સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે. હાલ પોલીસ દ્વારા તેમનું જે સ્થળે એમનો આતંક છે ત્યાં લઈ જઈને તેમનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે. જી જી, બિલકુલ, પૂરી માહિતી માટે આભાર પ્રશાંત. તો આપ જોઈ રહ્યા છો કઈ રીતે તો આ સામાજિક તત્વોના વધતા આતંક વચ્ચે પોલીસ એ આતંક ફેલાવતા તત્વોને જાહેરમાં લઈને આવે છે, સરઘસ કાઢી રહી છે. સીધો મેસેજ, સીધો સંદેશ લોકો વચ્ચે આપવાનો કે તમારે ડરવાની જરૂર નથી, અમે તમારું રક્ષણ કરવા માટે ઊભા છીએ. અને આ સામાજિક તત્વોને એ સંદેશ કે તમે એમ વિચારતા હોવ કે તમે કંઈ પણ કરશો અને પોલીસ કંઈ નહીં કરે તો ખાખી વર્દીનો ખોફ પણ હજુ યથાવત છે તે બતાવવાનો એક પ્રયત્ન.